રાજ્યના શહેરોમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે। ગરમી વધવાને કારણે લોકો આઈસ્ક્રીમ સહિતની વસ્તુઓ ખાતા જોવા મળે છે। ગરમી હોવાને કારણે ઠંડા પીણાની દુકાનો પર પણ લોકો ઉમટી રહ્યા છે। સુરતમાં આઈસ્ક્રીમની દુકાનમાં અલગ અલગ વેરાયટી લોકો આરોગી રહ્યા છે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। બીજી તરફ વડોદરામાં પણ લોકો ગરમીથી બચવા માટે જ્યુસ પીતા નજરે પડે છે। ગરમી વધુ હોવાને કારણે લોકોને કામ વગર બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યારે કહી શકાય કે જે વડોદરાનું જે તાપમાન છે તે અત્યારે હાલ 43 ડિગ્રીએ પહોંચ્યું છે। અને જે રીતે વાત કરવામાં આવે તો જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તમામ જે રાજ્યની વાત કરવામાં આવે તો અત્યારે હીટવેવની આગાહી કરી છે। જે રીતે 2 દિવસનું સિવિયર હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેના કારણે હાલ ગરમીનો પારો 43 ડિગ્રીની ઉપર પહોંચ્યો છે। અત્યારે વડોદરાના જે લોકો છે તે ગરમીથી બચવા માટે જે ઠંડુ પીણું હોય છે તે પીવા માટે આવી રહ્યા છે। આપણે એક સાથે કાકા છે એમની સાથે જ વાત કરીશું। જી કાકા, કઈ રીતે ગરમી અત્યારે વધી રહી છે અને અત્યારે આપ ઠંડુ પીણું પીવા માટે આવી રહ્યા છે? ગરમીનો પ્રકોપ અત્યારે વધી રહ્યું છે અને શરીરને કૂલ કરવા માટે, શરીરને ઠંડુ કરવા માટે અમે અહીંયા આગળ કોલ્ડ ડ્રિંક પીવા માટે આવ્યા છે। રાજ્ય સરકાર તરફથી હીટ વેવ જાહેર કરવામાં આવી છે, ઓરેન્જ વેવ બી છે, એટલે અત્યારે અમે કોલ્ડ ડ્રિંક પી અને અમારું શરીરનું ઉષ્ણતામાન જળવાય એ પ્રમાણે અમે કોલ્ડ ડ્રિંક પી રહ્યા છીએ। જે રીતે વાત કરવામાં આવે તો જે ગરમીથી બચવા માટે જે લોકો કોલ્ડ ડ્રિંક જે કે ઠંડુ પીણું છે તેનો આપણી સાથે એક બેન પણ છે એમની સાથે વાત કરીશું। જે રીતે વાત કરવામાં કે ગરમી હવે વધી રહી છે ત્યારે અત્યારે ઠંડુ પીણુંનું જે પીવામાં આવતું હોય છે, આપને કયું ઠંડુ પીણું પીવો છો અને કેવી મજા આવી રહી છે? જેમ સૌને ખબર છે કે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી દીધું છે અને આજે પણ 43-44 ડિગ્રી જ્યારે ટેમ્પરેચર છે ત્યારે ઠંડા પીણા કરતાં આવા જ્યુસીસ પીવા એ વધારે સારા છે। કેમ કે જેમ કે એક્સી વેરિયન્ટનો એક કેસ પણ મળ્યો છે તો એ જોતાં જ્યુસ પીવા એ વધારે સારા છે ઠંડા પીણા કરતાં। અને આજે અમે એટલે જ કાળઝાળ ગરમીમાં કામથી નીકળ્યા હતા ને ધ્યાન પડ્યું કે જ્યુસની શોપ અહીંયા જ છે તો અમે અહીંયા આજે જ્યુસ પીવા બેઠા છે અને ઓરેન્જ જ્યુસ પી રહ્યા છે। જે રીતે વાત કરવામાં તો એક્સપી વેરિયન્ટ જે નવો મળ્યો છે તેના કારણે ફ્રૂટનું જ્યુસ વધુ ઉપયોગી થઈ છે, ત્યાં જ્યુસ પીવા છો, કઈ રીતની ગરમી છે અત્યારે હાલમાં અને આપ અત્યારે જ્યુસ પીવા આવી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે ગરમીથી? ગરમીના લીધે જ્યુસ પીવા આવ્યા છીએ એટલે બહુ જ સારું લાગી રહ્યું છે કારણ કે ગરમીમાં ફ્રૂટ જ્યુસ શરીરને બહુ સારું એવું એનર્જી પૂરી પાડે છે અને ગરમીથી બચાવે છે। હાલ હમણાં સરકારે બી આપણને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે એટલે આવનારા દિવસોમાં 45 ડિગ્રી થઈ શકે એવું છે અને ગરમી વધવાનું એક જ રીઝન છે કે આપણું આ પર્યાવરણ, તો એને બચાવવા માટે પણ આપણે જેમ શરીરને રક્ષણ કરવા માટે આપણે અત્યારે જ્યુસ પી રહ્યા છીએ ગરમીથી બચવા, તો એવી રીતે આ ગરમી ઓછી થાય એના માટે પણ આપણે કંઈક કરવું જોઈએ અને જ્યુસ પીને બહુ મજા આવી રહી છે। જે રીતે ગરમીના કારણે હાલ જે લોકો જો છે તે જે ફ્રૂટ છે જે ફ્રૂટનું જ્યુસ પીતા હોય છે, આપણે જે જ્યુસ વિક્રેતા છે એમની સાથે જ વાત કરીશું। જે રીતે ગરમી વધી રહી છે અત્યારે હાલમાં કઈ રીતનો અત્યારે ધંધામાં અત્યારે લોકો જ્યુસ પીવા માટે વધારે આવતા હોય છે, કેવી રીતે ધંધો ચાલી રહ્યો છે? બહુ ફાઇન ચાલે છે અને જ્યુસ પીવાથી લોકોને ગરમીમાં પૂરી રાહત મળે છે અને અત્યારે સિઝન પ્રમાણે મેંગો છે, મસ્ટમેલન છે, વોટરમેલન છે, ગ્રેપ્સ છે, બધા એવા જ્યુસ છે, બહુ જ લોકો પ્રિપેર કરે છે અને બહુ સારો રસ રહેશે અમારા ત્યાં। જે રીતે વાત કરવામાં આવે તો ગરમીના કારણે ડિહાઇડ્રેશન થઈ જતું હોય છે તો કયા ફ્રૂટનો જ્યુસ વધુ આની અંદર ઉપયોગી હોય છે? વોટરમેલન છે, પછી લેમન છે, ઓરેન્જ છે, મોસંબી છે, એ રીતે ગરમીમાં પૂરેપૂરી રાહત આપે છે એવા બધા જ્યુસ, ફૂલ એનર્જી આપે છે અને અત્યારે મેંગોની સિઝન છે તો મેંગો બી બહુ ચાલે છે। જે રીતે વાત કરવામાં આવે તો ગરમીના કારણે જે લોકો જે છે તે ડિહાઇડ્રેશનથી કંટાળી જતા હોય છે જેના કારણે હાલ જે વડોદરાના લોકો છે તે જે જ્યુસ છે કે ઠંડુ પીણું છે તે પીવા માટે આવતા હોય છે। જે રીતે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે આગામી 2 દિવસ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી 5 દિવસમાં જે તાપમાન છે તે 45 ડિગ્રી પહોંચી શકે છે, તો હવામાન વિભાગ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે જે બિનજરૂરી બહાર નીકળતા લોકોને પણ સાવચેત કરવામાં આવે છે કે જે તાપમાન વધવાના કારણે બીમાર પડી શકે છે અને જેના કારણે હાલ જે લોકો છે તે બિનજરૂરી બહાર ન નીકળવું જોઈએ અને જે
काम है तो काम सीवाय एमने लोग ने बहार न आवु जोईए। कैमरा पर्सन मुकुंद दवे साथ जयंती सोलंकी, जी मीडिया, वडोदरा। समग्र राज्य में काळजाळ गरमी पड़ी रही है त्यारे सूरत की जो बात करिए तो सूरत में अत्यार सुधीनो जे तापमान हतो ते 38 डिग्री पर पहुंचू हतो। जो के हाल आ वर्ष की जो बात करिए तो सूरत शहर में जे गरमीनो जे पारो छे ते 40 डिग्री पर पहुंची गयो छे, जेने कारणे जे सूरती लालाओ छे ते आ रीते ठंडा पीनानी मजा माणी रह्या छे। कारण के हाल जी रीते तापमान वधी रह्यु छे, जे येलो एलर्ट समग्र राज्य में आपी देवामां आव्यु छे, तेने कारणे जे महिलाओ छे जे पुरुषो छे ते हाल ठंडा पीनाने सहारो लई रही छे। जी गरमीनो पारो सतत वधी रह्यो छे, शुं कहेशो? गया वर्षनी कम्पेरिजनमां गया वर्षे 38 डिग्री तापमान हतुं, ज्यारे आ वर्षे 40ની ઉપર તાપમાન જઈ રહ્યું છે અને ગરમીની જે ફિલિંગ્સ હોય એ પણ ઘણી વધારે છે। તો ક્યાંય બી કામ કરીએ, કોઈ પણ સેવાના કાર્ય અર્થે બહાર જઈએ છીએ, સોશિયલ એક્ટિવિસ્ટ છું તો બહાર જવાનું ખૂબ જ રહે, તો એક કિલોમીટરની અંદર તમારે કોઈ બી એવી જગ્યા શોધવી જ પડે જ્યાં બેસીને તમારે ઠંડુ પાણી પીવું પડે અથવા તો કોઈ પણ ઠંડુ આઈસ્ક્રીમ અથવા કોલ્ડ ડ્રિંક્સ લેવું પડે, એટલી વધારે ગરમી છે। હું કંઈક ને કંઈક સીતાફળ ક્રીમ પી રહી છું, વોટરમેલનનું લઈ રહી છું, જ્યુસ પી રહી છું, આજે પણ મારા હાથમાં કાજુ અંજીર થીક છે, તમે જોઈ શકો છો। તો ડેઇલીના ડેઇલી માટે આઈસ ગોલાની ડીશ ખાઈ રહી છું, પણ મતલબ કંઈક જોઈએ ગરમીને શાંત કરવા માટે। શું કહેશો, જે રીતે તાપમાન સતત વધી રહ્યું છે? આ તો મને એવું લાગે છે ગ્લોબલ વોર્મિંગની અસર છે કે આપણે એટલું બધું પ્રદૂષણ ફેલાવીએ છીએ, લોકો દિવસે ને દિવસે ગમે ત્યાં ટ્રાવેલિંગ કરે છે, ગમે તેટલો કચરો, પ્લાસ્ટિકનો યુઝ વધારે કરે છે, કાર્બન ફૂટપ્રિન્ટ પર ધ્યાન નથી આપતા, તો આ બધાના કારણે આ ગરમી વધારે થાય છે ને, જે આપણને જ નુકસાન કરે છે। તાપ એટલો બધો વધી ગયો છે તો શું કહેવાય, ઠંડા પીણા વગર તો હવે ચાલવું જ મુશ્કેલ છે, સિકંજી છે, સ્ટ્રોબેરી જ્યુસ છે, તો કલાકે કલાકે મને તો એમ થાય છે કે કંઈનું કંઈ આપણે ઠંડુ ઠંડુ પીયા જ કરીએ એમ। આપણે દર વર્ષે ઉનાળામાં 36-37 ડિગ્રી તાપમાન રહે છે, પણ આ વર્ષે તો 40 ડિગ્રી વધારે છે, તો આ વર્ષે તો એવું થાય છે કે કલાકે ને કલાકે ઠંડુ પાણી પીતા રહીએ અને ગળું સુકાઈ રહી છે, તો એમ એના કારણે કે કોઈ પણ ઠંડા પીણાનું મન થાય છે, એટલા કારણે અમે ત્યારે જ્યુસ સેન્ટરમાં જ્યુસ પી રહ્યા છીએ। અત્યારે ગરમીનું તાપમાન એટલું બધું વધી ગયું છે કે આપણે કંઈનું કંઈ ઠંડુ પીવું જ પડે છે કલાકે કલાકે। અમારા સલૂનની અંદર બી અમારે જે પણ બ્યુટિશિયનો આવે છે કરાવવા માટે, એ લોકોને બી અમે ઠંડુ આપીએ છીએ, પ્લસ અમે ખુદ કંઈક નવું પીવું છે, કંઈક ઠંડુ પીવું છે, એવી રીતે ફ્રેન્ડ સર્કલ સાથે આવીને આવી રીતે, મારું ફેવરિટ છે ચોકલેટ, તો અત્યારે અમે ચોકલેટ થીક શેક પી રહ્યા છીએ। તો આ હતા સુરતી લાલાઓ, જેઓ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો જે ગરમી છે તે ગરમીનો લાવો અહીં ઉઠાવી રહ્યા છે। વાતાવરણમાં જે ગરમીનું જે પ્રમાણ છે સતત વધી રહ્યું છે, જેને કારણે જે સુરતની જે યુવતીઓ છે તે આ રીતે ઠંડા પીણા માણીને જે ગરમી છે તે ગરમી સામે રાહત મેળવી રહી છે। મહત્વની વાત છે કે જે રીતે રાજ્ય સરકારે જે રીતે 2 દિવસમાં યલો એલર્ટની જે રીતે જાહેરાત કરી છે, જેને કારણે જે રસ્તા છે તે રસ્તા પણ સુમસામ જોવા મળી રહ્યા છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।